જય હિન્દ મિત્રો હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે આજે આપણે વાત કરીશું ડેલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર દસમી મેના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે તો ચાલો ચર્ચા શરૂ કરીએ ચર્ચાને આગળ વધીને વધારીએ એના પહેલાં વિડીયોની પીડીએફ ફાઇલ માટે કાં તો તમે મારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો કાં તો ટેલિગ્રામ ગ્રુપ કાં તો પછી તમે મારું ફેસબુક પેજને જોઈન કરી શકો છો ફૂટબોલની રમત સાથે સંકળાયેલી કેટલી ટ્રોફીઓ તરફ નજર કરીએ તો પહેલી છે બંદોટકર ટ્રોફી બીજી છે બી બીસી રાજ ટ્રોફી જે નેશનલ ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખાય છે કન્ફેડરેશન કપ ડીસીએમ ટ્રોફી ધુરન્ટ કપ ફીફા વર્લ્ડ કપ જુલેસ રિમેટ ટ્રોફી આઈએફએસ શિલ્ડ કલિંગા કપ મર્ડેકા કપ રોવર્સ કપ સંતોષ ટ્રોફી સિઝર કપ આશુતોષ મુખરજી ટ્રોફી સુબ્રતો કપ ટોલ્ડ મેમોરિયલ ટ્રોફી યુએફા ચેમ્પિયન્સ લીગ અને લીગ વિટ્ટલ ટ્રોફી ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ આનું જે પ્રિપેરેશન કરવાનું કોઈ શોર્ટકટ નથી આને તમારે વારે ઘડીએ રિપીટ કરતાં રહેવું પડે તો તમે આને પ્રિપેરેશન કરી શકો બાકી મગફ કરવાથી કશું યાદ રહેતું નથી ફોબ્સની જે યાદી આવી છે વિશ્વના મહાનતમ લોકોની યાદી સૌથી તાકાતવાર લોકોની યાદી એની જે પ્રથમ દસ લોકોની યાદીમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જે છે આ યાદીમાં નવમાં નંબર પર છે ફોબ્સ એક નિવેદન પણ જાહેર કર્યું છે કે મોદી સાહેબનો જે નોટબંધીના નિર્ણયને કારણે ભ્રષ્ટાચાર ખતમ કરવાની દિશામાં એક મોટું પગલું હતું એવું ફોર્બ્સનું કહેવું છે અને બીજી વસ્તુ પહેલીવાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ યાદીમાં પહેલા નંબરે પહોંચી ગયા છે અને તેમણે ગત વર્ષના રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પાછળ છોડી દીધો છે એટલે આ છે આ વિશ્વના જે અત્યારે હાલ ચર્ચિત નેતાઓ છે આ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સી જિમ્પિંગ વ્લાદિમીર પુતિન આ પણ ચર્ચામાં છે કારણ કે એમણે ચોથી વખત શપથ લીધા છે રશિયાના રાષ્ટ્રપતિ તરીકે અને એ છ વર્ષ સુધી રશિયાના રાષ્ટ્રપતિ પણ રહેવાના છે અને ખાસ કે મોદી સાહેબ જે છે દુનિયાભરના જે પંચોતેર લોકોની યાદી આવી છે એની અંદર નવમા નંબરે આવ્યા છે તો કયા લોકોથી આગળ નીકળી જાય તો ફેસબુકના સીઈઓ માર્ક ઝુબર્ગર જુકરબર્ગ જે તેરમા નંબરના રેન્કિંગ પર છે એમના કરતાં બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે ચૌદમા નંબર પર ચીનના પ્રધાનમંત્રી લી કે કિયાંગ પંદરમા નંબર પર અને એપલના સી ઈઓ ટીમ કૂક ચોવીસમા રેન્ક પર છે બીજી અગત્યની વસ્તુ છે કે આ યાદીમાં બીજા એક ભારતીયનું નામ છે એ ભારતીયનું નામ પણ આપણે યાદ રાખવાનું છે બત્રીસમા નંબર પર છે અને એમનું નામ છે મુકેશ અંબાણી જીઓનો દાતા કોણ છે જીઓના દાતા મુકેશ અંબાણી ટૉપ ટેનની યાદીમાં જોઈ લઈએ તો પહેલા નંબરે શી જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિ છે બીજા નંબરે વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ છે ત્રીજા નંબરે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ છે અને આ એન્જલા માર્કસ ખાસ યાદ રાખજો જર્મન ચાન્સેલર બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે પાવરફુલ વ્યક્તિ છે જેફ બેજોસ એમેઝોનના સીઈઓ પોપ ફ્રાન્સિસ બિલ ગેસ માઇક્રોસ્કોપના ફાઉન્ડર મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી સાઉદી અરેબિયાના પ્રિન્સ હાલમાં સાઉદી અરેબિયામાં તમને ખબર છે ઘણા વર્ષો પછી થિયેટર શરૂ થયું છે અને નવમા નંબરે જે છે નરેન્દ્ર મોદી સાહેબ છે દસમા નંબરે ગૂગલના કો ફાઉન્ડર લેરી પેજ કે તો ફોપ્સ આ પ્રકારનું એનું પેલું એમેન્યુઅલ મેક્રોન આ એના મેગઝીનના પર છે ઘણા બધા યાદી જાહેર કરવામાં આવે છે ઓગણીસો ને સત્તરમાં પહેલું મેગેઝિન બહાર પડે છે બીસી ફોર્બ્સ તરીકે જાણીતા યાદ રાખજો ઓગણીસો સત્તરમાં બીસી ફોર્બ્સ તરીકે જાણીતા બર્ટી ચાર્લી ફોસ ટોચના નીતિ નિર્ધારકો માટે દ્વિસાપ્તાહિક બિઝનેસ પ્રકાશન ફોર્બ્સ મેગેઝિનની શરૂઆત કરી ઓગણીસો ને સત્તરમાં અને સ્કોટલેન્ડમાંથી તેને સ્થળાંતર કરી તેઓ સ્કોટલેન્ડથી હતા અને સ્થળાંતર કરી બી બીસી ફોર્બ્સ ઓગણીસો ને ચારમાં ન્યૂયોર્ક આવ્યા હતા એટલે કે જે મુખ્ય મથક ન્યૂયોર્ક ખાતે આવેલું છે હાલમાં જ આપણને ખબર છે કે ઇઝરાયલના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વાત કરીએ નેતાન્યુએ કીધું હતું કે ઈરાન જે છે સંધિથી વિરુદ્ધ જઈ રહ્યું છે અને એવામાં અમેરિકાનો એક નિર્ણય આવ્યો છે અમેરિકા પરમાણુ સમજી સમજૂતીથી ત્રણ વર્ષ પછી અલગ થઈ ગયું છે હવે કોઈ સંધિથી ઈરાન જોડે થયેલી સંધિથી અને ત્યાંથી અલગ થયું છે એટલે ઇમ્પોર્ટન્ટ છે સંધિ ક્યારે કરવામાં આવી હતી બે હજાર પંદરમાં જે સ્થાયી સભ્યો છે યુએનના અમેરિકા ચીન રશિયા જર્મની ફ્રાન્સ બ્રિટન સાથે એક પાંચ સાય સભ્યો અને જર્મની વાત કરીએ તો જર્મની ઉમેરીએ તો અહીંયા જે છે બે હજાર પંદરમાં ઈરાન જોડે એક પરમાણુ સંધિ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારના પરમાણુ સંધિ જે છે એકચ્યુલીમાં ઈરાન ઉપર જે છે આર્થિક પ્રતિબંધો લાગેલા હતા એને દૂર કરવાનો એક પ્રશ્ન હતો કે દુનિયાભરના લોકો એનાથી દૂર જઈ જતા રહ્યા હતા એમની ઇકોનોમી ખાડે જઈ રહી હતી અને છેવટે આ નિર્ણય લેવામાં આવ્યો તો પરમાણુ સંધિ કરવામાં આવી હતી જેના અંતર્ગત એ પરમાણુ કાર્યક્રમો નહીં કરે અને જે કરશે તે એ આંતરરાષ્ટ્રીય લોકોની વચ્ચે કરશે એટલે કે એ લોકોની પરમિશન પછી કરશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી પોતાના ભાષણમાં જાહેરાત કરી કે તેઓ આ સંધિથી અલગ થઈ રહ્યા છે અને ઈરાન ઉપર ફરીથી આર્થિક પ્રતિબંધો લગાવવાની પણ એમણે વાત કરી છે હવે વાત કરીએ કે પશ્ચિમ એશિયાની વાત કરીએ પાછળ તો પશ્ચિમ એશિયા તરફ જઈએ છીએ આપણે તો યુદ્ધની શક્યતા વધી રહી છે આપણે મેપની અંદર જોઈશું પશ્ચિમ એશિયાને સમજવાનો પ્રયત્ન કરીશું ઈરાનની અંદર આપણે પોર્ટ પણ બનાવેલો છે ઈરાન ઈરાન દ્વારા છ દેશો સાથે સમજૂતી કરવામાં આવી હતી બે હજાર પંદરમાં એ છ છ દેશના નામ ખાસ યાદ અમેરિકા ચીન રશિયા જર્મની ફ્રાન્સ અને બ્રિટન આ સમજૂતી અંતર્ગત તેમના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવવાના બદલા પરમાણુ કાર્યક્રમ જે છે ઈરાન સીમિત કરવાનો હતો આ તમે જોઈ શકો છો ઈરાનનો મેપ છે ખાસ યાદ રાખજો કે ઘણી બધી અહીંયા તમારે માહિતી મેળવવાની છે કોની કોની સાથે બોર્ડર શેર કરે છે એ ખબર હોય તો એક તો ઈરાક તર્કી અઝરબેજાન તુર્કીવેનિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન અને આ બાજુ અહીંયા એ ભલે બોર્ડર શેર નથી કરતું પણ યાદ રાખજો પર્શિયન ગલ્ફની વાત કરીએ તો એની અંદર કુવૈત જે છે પર્શિયન ગલ્ફમાં આવેલું છે યાદ રાખજો કેસ્પિયન સી ક્યાં આવેલું છે તો એ પણ યાદ રાખજો કેસ્પિયન સી અહીંયા તિહાર ઈરાનના નોર્થ તરફ આવેલું છે તુર્કમેનિસ્તાન અને અજબે અઝરબેજાનની વચ્ચે તો આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સમજવાની કે કોની કોની સાથે બોર્ડર એ શેર કરે છે અને સાથે સાથે અહીંયા પાકિસ્તાનમાં ચીન દ્વારા બનાવવામાં આવેલો ગ્વાદર પોર્ટ આપણે ભારત દ્વારા ઈરાનની અંદર બનાવેલો ચાભાર પોર્ટ ખાસ યાદ રાખજો અને આ છે આપણું ગુજરાતનું કંડલા પોર્ટ જે દીનદયાળ પોર્ટ છે આ છે ગલ્ફ ઓફ ઓમાન આ બનેલું છે ક્યાં છે ગલ્ફ ઓફ ઓમાનમાં બનેલું છે એ પણ ખાસ યાદ રાખજો ગુજરાત સરકારનો એક બહુ સરસ નિર્ણય આવ્યો છે સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે પાછલા જે રેકોર્ડ આવ્યા છે એક્સિડન્ટના અકસ્માતોના કારણે અકસ્માતોના લીધે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે અને મેઇન એનું કારણ કે પ્રાઇમરી પ્રથમ અડતાલીસ કલાક સુધી સારવાર મળતી નથી અને જો સારવાર મળે છે બાજુના પ્રાઇવેટ હોસ્પિટલમાં તો પૈસા હોતા નથી તો એ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા એ નક્કી કર્યું ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે ગુજરાતની હદમાં થયેલ અકસ્માત પછીના અડતાલીસ કલાક દરમિયાન દર્દીઓને પચાસ હજાર સુધીની તાત્કાલિક સારવાર વિના મૂલ્યે અપાશે અને આ લાભ મેળવવા માટે કોઈ પણ આવક મર્યાદા નથી ગુજરાતના હોય પરપ્રાંતિય હોય અથવા વિદેશી નાગરિકોને લાભ મળશે યાદ હોય ગુજરાતની સરહદમાં હોવું જોઈએ અકસ્માતની સારવાર બાદ ખાનગી હોસ્પિટલ જે છે સારવારના નાણાં રાજ્ય સરકાર ચૂકવશે આ માટે ખાનગી ડોક્ટર્સ નાણા દર્દીઓ પાસેથી લેવાના બદલે કોઈ જે બિલ જે છે જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી અથવા તબીબી અધિક્ષકને રજૂ કરવાનું રહેશે સંવેદનશીલ નિર્ણય છે પ્રથમ અડતાલીસ કલાક સુધી પચાસ હજાર રૂપિયા સુધીની સારવાર રાજ્ય સરકાર વિનામૂલ્યે આપશે કોઈપણ જાતની બા છોડ વિના ખાનગી હોસ્પિટલને સારવારના ખર્ચા ड्रेसिंग स्टेबलाइजेशन फ्रेक्चर शोक परिस्थिति में सार एक्सरे सीटी स्केन एम आर आई अल्ट्रासाउंड ब्लड ट्रांसम्यूशन ऑपरेशन आईसीयू सहित तो तमाम खर्च याद रखो वु वदु, पचास हज़ार रुपया जोगवनी है सरकार फ्लिपकार्ट ने वॉलमर्टे खरीद कि लीध ए फ्लिपकार्टे देश की ई कॉमर्स कंपनी जो चर्चित कंपनी है आप देश ફ્લિપકાર્ટ ઈ કાર્ડ વિશે તમે સાંભળેલું હશે વોલમાર્ટના હાથમાં વેચાઈએ ફ્લિપકાર્ટના સિત્યોતેર ટકા શેર જે છે સોળ અબજ રૂપિયામાં ખરીદવાનું નક્કી કર્યું છે વોલમાર્ટ દ્વારા વોલમાર્ટના સી ઈઓ કોણ છે ડક મેકમેલન આ ડીલ પછી કંપનીને બે ફાઉન્ડર્સમાં ના કંપનીના જે ફ્લિપકાર્ટના બે ફાઉન્ડર્સ જે છે એમાંથી એક બિની બિન્સ બંસલ યાદ રાખજો બિની બંસલ નેતૃત્વમાં સંચાલિત રહેશે યાદ રાખજો કંપની અન્ય ફાઉન્ડર જે છે સચિન બંસલ જે છે પોતાનો સંપૂર્ણ પાંચ પોઈન્ટ પાંચ ટકાની હિસ્સેદારી વેચી કંપનીમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે ફ્લિપકાર્ટના વીસ ટકા શેર હોલ્ડર કોણ છે જાપાનની સોફ્ટ બેન્ક પણ છે કઈ છે પણ સોફ્ટ બેન્ક જે છે એના શેર વેચીને કંપનીમાંથી નીકળી જશે સોફ્ટ બેંકના સીઈઓ માસ યોશી સન એમણે પોતે કીધું કે અમે અમારો વીસ ટકા શેર હોલ્ડર પણ વેચી દઈશું વોલમાર્ટ જે છે એનો મેઈન ઉદ્દેશ્ય છે કે કિરાણા સ્ટોર સાથે ભાગીદારી એટલે ઘણા બધા ગુજરાત ભારતના કિરાણા સ્ટોર્સ સાથે ભાગીદારી કરી ભારતીય ગ્રાહકો સાથે પોતાને જોડવા માગે છે અને બહુ જ મોટું નેટવર્ક બનવા માગે છે કારણ કે એમેઝોનની સફળતા પછી કેટલાક બેકગ્રાઉન્ડમાં આપણે હિસ્ટ્રીમાં જઈએ છીએ આઈઆઈટી દિલ્હીના બે ગ્રેજ્યુએટ બે હજાર પાંચમાં પાસઆઉટ થાય છે સચિન બંસલ બિનિ બંસલ બંને નામના બે બેનમાંથી નોકરી છોડી બે હાજર સાતમાં એમેઝોનમાં નોકરી કરે છે સાતમાં નોકરી છોડી દે છે અને ફ્લિપકાર્ટની શરૂઆત કરે છે એક ઓનલાઈન બુક સ્ટોર તરીકે કરે છે બે ભાઈ યાદ રાખજો બંને ભાઈઓ નથી આપણને ભાઈઓ લાગે છે તો સચિન બંસલ અને બિન્ની બંસલ ઇન્ડિયન ઇ કોમર્સના બહુ જ મહત્વપૂર્ણ નામ છે બંનેની પાછળ બંસલ લાગે છે પરંતુ તેમનો પારિવારિક સંબંધ નથી બંનેએ પોતાનું સ્કૂલિંગ ઓપી જિંદલ મોડન સ્કૂલમાંથી કરેલું છે આઈઆઈટી દિલ્હી ગ્રેજ્યુએટ થયા છે બાદમાં સચિન બંસલે ટેક્સ પેન અને બિન્ની બંસલે સેન ઓફ કોર્પોરેશનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું આ ઉપરાંત એમેઝોનમાં પણ તેઓ સાથે જ હતા ફ્લિપકાર્ટની શરૂઆત બેંગ્લોરમાં બે રૂમવાળા બે બેડરૂમવાળા એક એપાર્ટમેન્ટમાં થઈ હતી ત્યારબાદ બે હજાર આઠમાં દિલ્હીમાં અને બે હજાર નવમાં મુંબઈમાં પોતાની પ્રથમ ઓફિસો ખોલી હતી ફ્લિપકાર્ટે બે હજાર અગિયારની અંદર વાત કરીએ તો સિંગાપુરમાં પોતાની ઓફિસ ખોલી હતી આ સાથે ફ્લિપકાર્ટે અનેક નાની કંપનીઓ જેવી કે મિન્ટ્રા ઈબે ફોનપે ચકપક જેવી કંપનીઓ ખરીદી હતી સચિન બંસલ નવ વર્ષ સુધી કંપનીના સીઈઓ રહ્યા હતા બે હજાર સોળમાં બિન્દી બંસલ સીઈઓ બન્યા ત્યારબાદ સચિને એક્ઝિક્યુટિવ પદ પદ ગ્રહણ કર્યું હતું બે હજાર દસમાં ફ્લિપકાર્ટે કેશ ઓન ડિલિવરી શરૂઆત કરી હતી ફ્લિપકાર્ટે કેશ ઓન ડિલિવરી શરૂઆત કરી ત્યારે કોઈ પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ન માત્ર પોઈન્ટ પાંચ ટકા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હતા આ છે બંને મહાનતમ લોકો જેમણે ફ્લિપકાર્ટની શરૂઆત કરી હતી હવે એક અગત્યની ન્યૂઝ હું તમારા માટે આપું છું જે તમારા પરીક્ષા માટે કામની હતી એમણે પ્રથમ બુક જે છે જોન વુડની લિવિંગ માઇક્રોસોફ્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ નામની બુક વેચીને પોતાના વેપારની શરૂઆત કરી હતી યાદ રાખજો આઈપીએલ અગિયારથી કેટલાક ન્યૂઝ છે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તો એટલા જ છે કે આઈપીએલના ચેરમેન કોણ છે રાજીવ શુક્લા છે આટલી જ આપણા માટે પ્લે ઓફનો જે સમયગાળો બદલાઈ ગયો છે રાતના આઠના બદલે સાત વાગે કરવામાં આવશે અને પ્રથમ ક્વોલિફાયર મુંબઈની અંદર તેમ મેચમાં ફાઇનલ મેચનું આયોજન મેના રોજ ઐતિહાસિક ગાર્ડનમાં એલિમેટર અને મેના બીજી ક્વોલિફાયર રાજ્યના શહેરોના જાહેર સ્થળોએ મળશે મફત વાઇફાઈ સુવિધા રાજ્યના પંચાવન શહેરોમાં બસો ત્રેપન જેટલા જાહેર સ્થળોએ વાઇફાઈ સુવિધા સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઊભી કરાઈ છે આ સવલત દ્વારા નાગરિકોને ઇન્ટરનેટ જોડાણ મફત ઉપલબ્ધ કરવામાં આવશે આ બધા જે વાઈફાઈ જે જિલ્લા તાલુકા કક્ષાએ એસસી બસ સ્ટેન્ડ સિવિલ હોસ્પિટલ કોર્ટ સંકુલ મામલતદાર ટીડીઓ કચેરી નગરપાલિકા કચેરી લાઇબ્રેરી જેવા જાહેર સ્થળોએ સવલત ઊભી કરવામાં આવી છે દરેક જગ્યાએ બેથી આઠ જેટલા એક્સેસ પોઈન્ટ મારફતે ત્રીસથી સો એમ બીપીએસ ઇન્ટરનેટ બેન્ડવિથ આપવામાં આવે છે યુઝર પોતાનો મોબાઈલ ઉપર વન ટાઈમ પાસવર્ડ ઓટીપી મેળવીને મોબાઈલ એપ ડાઉનલોડ કરીને આ સુવિધા વાપરી શકશે મુખ્યમંત્રી રૂપાણી એન્ડ ટેકનોલોજી વિભાગને અભિનંદન પાઠવ્યું છે અને ડ કક્ષાની ક અને ડ કક્ષાની નગરપાલિકાઓને પણ આ સુવિધા આપવાની સૂચનો આપે છે મેડિકલના વિદ્યાર્થીઓ માટે સરકારનો એક મહત્વનો નિર્ણય આવ્યો છે કુલ દસ હજાર બેઠકો છે ગુજરાત રાજ્યની અંદર રાજ્યના હોશિયાર વિદ્યા વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે મૂળ ગુજરાતના અધિનિવાસી હોય તેવા જ વિદ્યાર્થીઓને વર્ષ બે હજાર અઢારમાં પ્રવેશ માટે લાયક ગણવાનો રાજ્ય સરકારનો નિર્ણય કર્યો છે અધિકૃત અધિકારી દ્વારા અધિનિવાસ પ્રમાણપત્ર એટલે કે ડોમિશિયલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે સ્નાતક મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથી નેચિયોપેથી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના નિયમોમાં સુધારા કરવાથી રાજ્યના જે તેજસ્વી વિદ્યાર્થીઓ જે છે એમને નુકસાન થયું હતું ગયું વર્ષે એને આ વખતે ફાયદો થશે આ સાથે સાથે બીજી પણ એક અગત્યની જાહેરાત થઈ છે કે ઓવરસીઝ સિ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ ધરાવતા અને મૂળ ગુજરાતના હોય તેવા વિદ્યાર્થીઓ એનઆરઆઈ બેઠકો ઉપર ઉપરાંત હવેથી સરકારી બેઠકો પર પણ લાયક ગણાશે અમદાવાદ નિકોબારમાં ફાઇટર પ્લેન તૈનાત કરવામાં આવે છે બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત ભારત જે છે અમદાવાદ નિકોબારમાં ફાઇટર પ્લેન તૈનાત કરવા જઈ રહ્યું છે અમદાવાદ ભારતના સૌથી મોટા આઉટપોસ્ટમાંથી એક છે દરિયામાં આપણને ખબર છે ચીન જે છે પોતાની દાદાગીરી બહુ વધારવા તરફ વધી રહ્યું છે આગળ આ સંદર્ભે ભારત જે છે આંદાબાદ નજીક ફાઇટર પ્લેન સ્ટેશનનું નિર્માણ કરવાનો નિશ્ચય કર્યો છે મલાકા સનડા અને લંબોક મલાકા જે છે આપણે જોઈશું આગળ લંબોક એવી જગ્યાએ જે હિન્દ મહાસાગરને દક્ષિણ સાગર સાથે જોડે છે શું જોડે છે હિંદ મહાસાગરને દક્ષિણ સાગર સાથે જોડે છે દરિયા થકી તો દુનિયાનો કુલ વેપાર સિત્તેર ટકા વેપાર આજ માર્ગે થાય છે ભારતીય નૌસેનાએ ઓગણીસ કેપિટલ યુદ્ધ જહાજો અને બે ફ્લોટિંગ ડોક્સને આ વિસ્તારમાં તૈનાત કર્યા છે આ છે આપણો એશિયાના મેપ તરફ નજર કરીએ છીએ તો અહીંયા જે છે આ ભારત છે આ આપણું અંદાબાન નિકોબાર આઇસલેન્ડ છે અહીંયા મલેશિયા ત્યાં મલાકા આવેલું છે અને આ સાઉથ સાઉથ ચાઇના સીન એકચ્યુલી આ જે છે ચીનની નજર આ ઇન્ડિયન ઓશિયન પર છે આ એકચ્યુઅલી આ એકલું આખું કવર કરવા માગે છે એના લીધે જાપાન જોડે પણ એનું તકરાર થતું રહે છેક અહીંયા સુધી પોતાનો વિસ્તાર કરવા માંગે છે અને છેક ઓલરેડી આપણે વાત કરીએ તો પાકિસ્તાનની અંદર અહીંયા પેલું બંદર તો બનાવી દીધું છે એમણે અહીંયા જે છે અગત્યની વસ્તુ છે કે આપણે જે છે અહીંયા ગોઠવી રહ્યા છે એટલે ચીન જે છે જો આપણી ઉપર હુમલો કરે તો આપણે એની સામે તૈયાર રહીએ બીજી વસ્તુ કે આપણે જે સાઉથ ઇસ્ટના દેશોની વાત કરીએ

બે ઓફ બેંગાલ અને અહીંયા જે છે આપણું આવેલું છે અહીંથી આ ટેકલ કરવાની વાત ચાલી રહી છે આપણે હવે અત્યાર હાલ એક ચર્ચામાં રહેલો મુદ્દો પણ છે એ ચર્ચામાં રહેલો મુદ્દો શું છે વેસ્ટર્ન ઘાટ ભારતમાં જે વેસ્ટર્ન ઘાટની વાત થઈ રહી છે તો વેસ્ટર્ન ઘાટ ક્યાંથી ક્યાં સુધી છે એ આપણને ખબર હોવી જોઈએ તો વેસ્ટર્ન ઘાટ સાઉથ ગુજરાતથી લગાવીને છે તિરુવનંતપુરમ એટલે કે કેરળા સુધી ફેલાય છે એની વચ્ચે કયા કયા રાજ્યો આવે છે તો મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ અને કેરળ આ યાદ રાખજો સાત ગોવા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ થઈ જાય છે વેસ્ટર્ન આ બધા વેસ્ટર્ન ઘાટ છે કયા છે વેસ્ટર્ન ઘાટ છે એના જંગલો પણ ઘણા બધા આવી જાય છે સિંધુદુર્ગ પણ બહુ સારા સારા ઇમ્પોર્ટન્ટ પ્લેસ આમ આવે છે ઊટી મૂન્નાર કુદરીમુખ રત્નાગીરી સિંધુદુર્ગ વેસ્ટર્ન ઘાટનો જે એરિયા વાત કરીએ તો એક લાખ ચોસઠ હજાર બસો ને સ્ક્વેર કિલોમીટરમાં વિસ્તરિત થયેલો છે એ પણ ખાસ યાદ રાખજો અને સાથે સાથે વેસ્ટર્ન ઘાટની જે નદીઓની વાત કરીએ તો સુરતની જે તાપી નદીથી લગાવીને કઈ નદીથી લગાવીને સુરતની તાપી નદીથી લગાવીને છેક અહીંયા નીચે જ્યારે તમે જશો તો તાદરી નદી સુધી જશે ક્યાં સુધી જશે તાદરી નદી સુધી જશે વેસ્ટર્ન ફ્લોઈંગ તાપી ટુ તાદરી આ નદીનું જો એ વાત કરી છે કર્ણાટકા મહારાષ્ટ્ર અરેબિયન સી ઘણી બધી નદીઓ વચ્ચે આવે છે નદીઓ જોઈ શકીએ છીએ નદીઓના નામ પણ આપેલા છે હું વધારે ડિટેલમાં જતો નથી ભારત છે ભારતનો આ હિસ્સો જે છે વેસ્ટર્ન ઘાટ તરીકે ઓળખાય છે હવે યાદ રાખજો વેસ્ટર્ન ઘાટ આવે એટલે અરેબિયન સી આવે અને ઈસ્ટર્ન ઘાટ આવે એટલે બે ઓફ બેંગાલ આવે શું આવે ઈસ્ટર્ન ઘાટ આવે એટલે બે ઓફ બાર આ હતો આજના દિવસના કેટલાક અગત્યના કારન્ટ આશા રાખું છું કે આ વિડીયો પસંદ આવ્યો પસંદ આવ્યો હતો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવશ્ય થી થેન્ક યુ